હેલો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયોથી માર્ચ 2016નું બોર્ડનું પેપર સોલ્વ કરી રહ્યા છીએ અને આનું જે એક્સપ્લેનેશન છે તે ગુજરાતી મીડિયમ માટે છે, એટલે ગુજરાતીની અંદર સમજાવવામાં આવશે. સો માર્ચ 2016 એટલે કે ગયા વર્ષનું બોર્ડની પરીક્ષાનું પેપર આપણે સોલ્વ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ પર ચેપ્ટર વાઇઝ વિડીયોઝ પણ તમને મારા જોવા મળશે. ચેપ્ટર વાઇઝ રિવિઝન કરીને જ્યારે કમ્પ્લીટ થઈ જાવ, જ્યારે તમને એવું લાગે કે તમારી ગણિતની તૈયારી થઈ ગઈ છે, તો તમારે એક વાર વિડીયો રિફર કરી લેવા અને પછી આખું પેપર જાણે કે પરીક્ષા જેમ 3 કલાકમાં સોલ્વ કરવા પ્રયત્ન કરવો. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધુ સારું આવડશે. તો આપણે અહીં એમસીક્યુ 50 એમસીક્યુમાંથી પહેલો એમસીક્યુ સોલ્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આમાં શું કીધું છે, 4, 7, 10 આ રીતે આ જે આપણી શ્રેણી છે તે આગળ જયા કરે છે. તો આ સમાંતર શ્રેણીમાં કોઈ એક પદ કયું હોઈ શકે? 99, 123, 103, 171. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઓછામાં ઓછા સમયમાં એમસીક્યુ સોલ્વ કરવાના હોય છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું, એ બરાબર વેલ્યુ લખી દઈશું, એ બરાબર 4, ડી બરાબર, હું સમજાવવા માટે બધું વ્યવસ્થિત લખી રહ્યો છું. જ્યારે પરીક્ષાની અંદર તમારે વ્યવસ્થિત લખવાની જરૂર નથી, તમારે રફ કામ કરીને એઝ ફાસ્ટ એઝ પોસિબલ આન્સર મેળવી લેવાનું છે. ડી ઇઝ ઇક્વલ ટુ થશે 7 - 4, ધેટ ઇઝ 3. અને ટીએનનું સૂત્ર બધાને આવડવું જોઈએ. ટીએન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ n-1 ઇન્ટુ ડી, રાઈટ? હવે આમાં કિંમતો મૂકીએ આપણે. તો પહેલાં આપણે ટેનની જગ્યાએ 99 એટલે કે 99 લઈશું. 99 બરાબર એની જગ્યાએ 4, n-1ની જગ્યાએ n-1 અને ડીની જગ્યાએ 3. તો આ શું થઈ જશે, 99 બરાબર 4 વત્તા આ 3, વિદ્યાર્થી મિત્રો બંને જોડે છે, તો 3 × 3 × n 3n અને 3 × 1 3 - 3. તો આ થઈ જશે 99 ઇઝ ઇક્વલ્સ ટુ 3n 4 - 3 1. સો 3n + 1 બીગર નંબર છે ને, કંઈ નથી તો પ્લસ, એટલે 4 માંથી 3 જાય તો 1, બીગર નંબર સાઇન. હવે આ 1 ને આપણે આ બાજુ લઈ લઈએ તો 99 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3n. લેટ્સ સે 98 ઇઝ ઇક્વલ્સ ટુ 3n. અને આગળ આપણે કહી શકીએ કે 98/3 ઇઝ ઇક્વલ્સ ટુ n. હવે તમે જોઈ શકો છો કે 98, 9 ને 8, 17 ત્રણના ટેબલમાં નથી આવતું ઘડિયામાં, એટલે 98 3થી ડિવાઇડ થઈ શકશે પણ ડેસિમલમાં, અને આપણે ડેસિમલમાં હોય તો નહીં ચાલે. સો 99 નોટ પોસિબલ, રાઈટ? એટલે 99 આપણો કરેક્ટ આન્સર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને એમ થાય કે અમારે આટલા બધા ઓપ્શન ચેક કરવાના, તો એની માટે રસ્તો એ હોઈ શકે કે તમારે શક્ય જે તમને લાગતો હોય કે આ આન્સર મને સાચો લાગે છે, કે આ આન્સર મને સાચો લાગે છે, પહેલાં ચેક કરવાનો. હવે અહીંયા હું તમને સિસ્ટમમાં જ બતાવીશ. તો આપણે બીજો આન્સર ચેક કરીએ, 123. સેમ આ ફોર્મ્યુલા, ટીએન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે ટીએનની જગ્યાએ આપણે 123 લખીએ, એની જગ્યાએ 4 લખીએ, n-1 એમનું એમ અને ડીની જગ્યાએ 3 લખીશું. તો 123 બરાબર 4 વત્તા 3 × n, આ બંને જોડે ગુણાકારના રિલેશનમાં છે, મલ્ટીપ્લાય 3n 3 × 1 3 - 3. તો આ શું થઈ જશે, 123 ઇઝ ઇક્વલ્સ ટુ 3n 4 - 3 + 1. +1 આ બાજુ આવે તો શું થશે ફ્રેન્ડ્સ, +1 આ બાજુ આવે તો -1. સો 123 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3n. તો આ થઈ જશે 122 ઇઝ ઇક્વલ્સ ટુ 3n. હવે 122ને પણ ફ્રેન્ડ્સ 3થી ડિવાઈડ કરશો તમે તો નહીં થાય, 2 ને 4 ને 5. 5 3ના ટેબલમાં નથી આવતું, આ 3ની ચાવી છે, એટલે આ 3થી નોન ડેસિમલ એટલે કે પોઈન્ટમાં ન આવે તે રીતે ડિવાઈડ કરી શકાય નહીં, એટલે આ બી મારો સાચો આન્સર નથી. હવે આપણે આ ચેક કરીએ, 103 વાળો. ફરીથી સૂત્ર લગાવીશું, ટીએન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખી દઈશું 103. 103 બરાબર એની વેલ્યુ થશે 4, n-1 અને ડીની વેલ્યુ થશે 3. 103 બરાબર 4 વત્તા 3n - 3. 103 બરાબર 3n + 1. 103 - 1 = 3n. તો શું થઈ જશે, 102 = 3n. હવે તમે જોઈ શકો છો કે 102ને તમે 3થી ડિવાઇડ કરશો થઈ જશે 2 વત્તા 1 3, એટલે 102 3થી નિશેષ ભાગી શકાય છે, એટલે 3 તાળી 9 3 4 12, એટલે કે આપણને ખબર પડી ગઈ કે 34 નંબરની જે ટર્મ છે તે 103 હશે, એટલે આપણો સાચો આન્સર છે સી. આપણે સીને ટીક કરી દઈએ. હવે આને વધુ ઝડપે કરવાની હું ટેકનિક બતાવું. આ તો વિડીયો એક્સપ્લેનેશન છે એટલે તમને વધુ સમજ પડે એ રીતે બધા સ્ટેપ્સ બતાવવામાં આવે છે, પણ જો અમે ફર્સ્ટ કર્યું ને તો મને આ સ્ટેપ મળી ગયું, રાઈટ? અને તમે જોઈ શકો છો કે આમાં ફક્ત આ જ નંબર બદલાય છે, આ સ્ટેપ બધામાં જ આવે છે, એટલે 3n + 1 બધામાં કોમન છે, તમે જોઈ શકો છો, રાઈટ? અને આ જે નંબર છે તેને 1 ઓછો કરી દેવાનો છે. જુઓ,
એટલે તમે ડાયરેક્ટ આ સ્ટેપ પર પણ પહોંચી શકો. 123માંથી એક ઓછો થઈને 122 થઈ ગયો, એટલે તમારે પહેલામાં જ કરવાનું, બીજામાં તમારે પેટર્ન સમજી લેવાની, અને સીધું તમારે આ કર્યા પછી તમને ખ્યાલ આવી જાય કે આ બાજુ 3n આવે છે જે ફિક્સ છે, અને આ બાજુ જે ક્વેશ્ચનમાં નંબર છે એમાંથી એક ઓછો, એટલે જો આમાં 99 છે તો 98, તો બીજું તમે ડાયરેક્ટ આ લખી શકો. બીજો ઓપ્શન 123 છે તો 122, અને અહીંયા 3n તમે લખી શકો કેન્સલ. ત્રીજો ઓપ્શન 103 છે તો 102 ઇઝ ઇક્વલ્સ ટુ 3n102 આવી જશે. યસ કરેક્ટ. તો એ રીતે તમે ફાસ્ટર વેમાં જઈ શકો છો. પણ વિડીયોની અંદર તમને વધુ ને વધુ સમજ પડે માટે ઇલાબોરેટેડ એક્સપ્લેનેશન આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે કરીએ તો આપણી પાસે ટીએનનું ફોર્મ્યુલા બધા વિદ્યાર્થીઓને મળે હોવા જોઈએ. ટીએન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, એનની જગ્યાએ એન માઇનસ ટુ લખીશું, રાઈટ. આ મેથડ બતાવવાનું કારણ એ છે કે તમે કોઈ પણ આની જગ્યાએ ચેન્જીસ કરવામાં આવે નેક્સ્ટ એક્ઝામિનેશનની અંદર, કદાચ તમે 2017ની જે પરીક્ષા આવી રહી છે માર્ચ 2017ની તૈયારી કરી રહ્યા હશો, તો એની માટે ખૂબ જ યુઝફુલ થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ પ્લસ એમનું એમ રાખું છું, મારી પાસે વેલ્યુ નથી, અને એન માઇનસ વનની જગ્યાએ આ એનની જગ્યાએ હું લખું છું એન માઇનસ ટુ. આ માઇનસ વન તો એમનું એમ જ છે, રાઈટ. હવે એ પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને સાઇન માઇનસનું, તો એન માઇનસ થ્રી થઈ ગયું, એન માઇનસ થ્રી ઇન્ટુ ડી. તો જુઓ આ ઓપ્શન મને ઓપ્શન બી સાથે મેચિંગ લાગે છે, રાઈટ. તો આ રીતે અહીંયા એન માઇનસ થ્રી હોય તો પણ થઈ શકે, એન માઇનસ ફોર હોય તો પણ થઈ શકે, જસ્ટ તમારે વેલ્યુ ચેન્જ કરવાની છે. તો એને કારણે આનો આન્સર થશે ઓપ્શન બી. હવે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુની અંદર મેથડ કરવી જરૂર નથી, પણ કદાચ જવાબ લાવવા માટે તમારે રફમાં તો મેથડ કરવી જ પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે એમસીક્યુની બને તેટલી પ્રેક્ટિસ કરો. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આમાં અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેના બે જ અવયવ હોય, જે બે નંબરના ઘડિયામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 5, તો 5ના બે અવયવ છે, 1 5 5 5 1 5, એટલે આના બે અવયવ થયા, રાઈટ, બે ફેક્ટર થયા. તો 5 અવિભાજ્ય સંખ્યા છે, 7 હા અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એના અવયવ 1 અને 7 છે, 11 અવિભાજ્ય સંખ્યા છે, 13 અવિભાજ્ય સંખ્યા છે, તો મને 4 અવિભાજ્ય સંખ્યા તો મળી ગઈ. હવે આ શ્રેણીમાં આગળ કેવો નંબર આવશે? 15. 15 અવિભાજ્ય સંખ્યા છે, નહીં 17. 17 અવિભાજ્ય સંખ્યા છે, યસ. તો આ મને 5મી અવિભાજ્ય સંખ્યા મળી, મારે 6ઠ્ઠી જોવે છે. 17 પછી આવશે 19. શું 19 અવિભાજ્ય સંખ્યા છે? હા. શું એ 6ઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા છે? તો હા, 1 2 3 4 5 6, એટલે 6ઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા થશે 19, રાઈટ. એટલે થર્ડ એમસીક્યુનો આન્સર 19 છે. હવે આમાં ફોર્મ્યુલા ફ્રેન્ડ્સ, તો આનું ફોર્મ્યુલા જ આપણને ખબર છે. બીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, જો આપણે બીડી શોધો તો બીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એડી ઇન્ટુ ડીસી. એડી ઇન્ટુ ડીસી, હવે એડી ઇન્ટુ ડીસીની વેલ્યુ મૂકી દઈએ એક્સ ઇન્ટુ વાય. એક્સ ઇન્ટુ વાય એટલે આપણે કહી શકીએ એક્સ વાય, રાઈટ. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે આ બીડી સ્ક્વેર જે છે એમાંથી સ્ક્વેર હટાવો છે, ખાલી બીડી લખવું છે, આ બીડી સ્ક્વેર છે. તો શું કરીશું? ખાલી બીડી લખી લઈશું. હવે ખાલી બીડી રાખીએ એટલે કે આનું રૂટ લઈ લીધું આપણે, તો બંને સાઈડ રૂટ લેવું પડશે, રાઈટ. તો બીડી ઇક્વલ શું થઈ જશે? રૂટ એક્સ વાય. હવે કદાચ આ સ્ટેપમાં તમને ખબર નથી પડી, તો તમને એમ કહેવામાં આવે, દાખલા તરીકે તમે પાયથાગોરસ કરો ત્યારે આવો છે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 25, તો તમે એના પછીનું સ્ટેપ લખો છો એસી ઇઝ ઇક્વલ્સ ટુ 5. કેવી રીતે લખો છો? બંને તરફ રૂટ લઈ લેવાનું, બંને તરફ એક જ વસ્તુ કરવાથી, એક જ પ્રક્રિયા કરવાથી આન્સર પર અસર આવતો નથી. તો એસી સ્ક્વેરનું તમે રૂટ લો અને 25નું બી રૂટ લો. હવે એસી સ્ક્વેરનું રૂટ લો એટલે આ સ્ક્વેર અને આ રૂટ ઉડી જાય, એટલે એસી થઈ જાય અને 25નું રૂટ 5. તો એ રીતે અહીં બંને તરફ રૂટ લીધું એટલે સ્ક્વેર હટી ગયું અને આ રૂટ એક્સ વાય જે છે આપણો ઓપ્શન બી, રાઈટ. તો ઓપ્શન બી કરેક્ટ આન્સર. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આવી જઈએ. આમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે એબીસી અને પીક્યુઆર બે ત્રિકોણ છે જેમાં એ અને આર સરખા છે. એટલે પહેલા ટ્રાયંગલમાં જ્યાં એ છે ત્યાં બીજા ટ્રાયંગલમાં આર છે, પહેલા ટ્રાયંગલમાં જ્યાં સી છે ત્યાં બીજા ટ્રાયંગલમાં ક્યુ છે. હવે આપણે જે રિમેનિંગ લેટર છે, વધેલો લેટર, તો અહીંયા જ લખીશું. અહીંયા બી વધે છે એબીસીમાં અને અહીંયા પી વધે છે. હવે એબીસીને અનુરૂપ કોણ છે? તો જો આપણે અહીંયાથી જોઈ જોઈને લખવાનું, એ છે ત્યાં આર, એટલે આપણે પહેલાં લખીશું આર. બી છે ત્યાં પી, તો બી છે ત્યાં પી અને સી છે ત્યાં ક્યુ, એટલે આર પી ક્યુ. અને મને દેખાય છે આર પી ક્યુ ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો તમને લાગ્યું હશે કે આ બોર્ડનું પેપર છે પણ અમને ઘણું સરળ લાગી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાથી ડરવાની જરૂર નથી, ખાસ કરીને ગણિત વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે. જો તમે વ્યવસ્થિત તૈયારી કરશો, વ્યવસ્થિત દાખલાઓને સમજશો,
તો તમને પેપર અઘરું નહીં લાગે. તો અહીંયા આપણે 1-5 એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો પૂરા કરી દીધા. હવે 6-10 એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તમારા સજેશન્સ અને તમારી કમેન્ટ્સ આવકાર્ય છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરો, અને જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે એસ કમેન્ટ તમે લખી શકો છો, જેથી અમે તમારી સમજ આપતો વિડીયો, તમારા કન્ફ્યુઝનની સમજ આપતો બીજો વિડીયો બનાવીને મૂકવા માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ.